સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ખેડૂતો એકઠા થયા અને બેઠક યોજી. વલસાડના ફલધરા ગામે ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂત અગ્રણીઓએ બેઠક યોજી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં પ્રોજેક્ટનો તમામે એક સૂરે વિરોધ કર્યો. આ પ્રોજેક્ટથી જળ, જંગલ અને જમીનને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ. હાલમાં પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો સર્વે પણ થઈ ચૂક્યો છે, ત્યારે ખેડૂતો અને સ્થાનિક અગ્રણીઓએ પ્રોજેક્ટ અટકાવવા માટે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવાનો નિર્ણય કર્યો. તો ફ્રેટ કોરિડોરના પ્રોજેક્ટમાં જે ગામોની જમીન જવાની છે ત્યાં પ્રોજેક્ટ વિરોધી સંઘર્ષ સમિતિના ગઠનનો પણ નિર્ણય કરવામાં આવ્યો. માજી સાંસદ કિશન પટેલે કહ્યું કે પ્રોજેક્ટને લઈ અને સર્વે પૂર્ણ થઈ ગયો છે, ત્યારે કામગીરી અટકાવવા ખેડૂતોએ સત્વરે જાગૃત થાય અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે તો જ નિરાકરણ આવશે. અસરગ્રસ્ત ગામોના ખેડૂતો તેમજ આગેવાનો ભેગા થયા હતા અને એમણે એક જ મીટિંગમાં વાત કરી કે અમે અમારી જમીન આપવાના નથી અને એ જમીન ન આપવા માટે સંઘર્ષ સમિતિની રચના રાકેશભાઈના અધ્યક્ષ સ્થાને કરવા માટેનું નક્કી કરાયું છે. પરંતુ આ વિસ્તારની ફળદ્રુપ જમીન, એક ઇંચ જમીન આપવાના નથી. ફૂડ સ્ટેન્ડના પાટા નખાવવાની શરૂઆત કરવામાં આવશે અથવા ખૂંટા દાટવામાં આવશે અથવા એની માપણી કરવામાં આવશે એનો અમે વિરોધ કરીશું. કે આજે ગામો સંકળાયેલા છે એ ગામોના ખેડૂતોએ સંપૂર્ણપણે જાગૃત થઈને આ એક કહેવા જે એકતા સાથે લડત આપવાની જરૂર છે, ને જો એ લડત નહીં આપીશું તો એ કોકને કોક જગ્યાએ હીર સમિત સમાન જમીન જવાની છે ને એનો ભોગ સામાન્ય રીતે આ વિસ્તારના ખેડૂતો બનવા સાથેની વાડી પણ છે ત્યાં આગળ, જેને ત્યાં આગળ પોતાના ઘરો પણ છે ત્યાં આગળ, પોતાના બધી જ વ્યવસ્થા આ વિસ્તાર પર છે. તો એ કેટલી જમીન કેવી રીતે શું કરે છે સરકાર એની સામે લડત ઉપાડવાની જરૂર છે. એના ભાગરૂપે આ વિચાર વિમર્શ કરવા માટે આજની મીટિંગ બોલાવવામાં આવી હતી.